નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ અને સંજય કરડ યુટ્યુબ ચેનલમાં હું સંજય કરડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જોઈ રહ્યા છીએ વિજ્ઞાનના મહત્વના એમસીક્યુની પંચતત્વ સિરીઝ તો આ પંચતત્વ સિરીઝમાં આપણે પાંચ પાંચ એમસીક્યુ દરેક વિડીયોમાં સોલ્વ કરતા હોઈએ છીએ તો શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો અને આ રહ્યો એનો પહેલો એમ સીક્યુ તમારી સ્ક્રીન ઉપર કયા કોણના મૂલ્ય માટે આપાત કિરણ એની એ જ દિશામાં પરાવર્તન પામે છે મહત્વનો પ્રશ્ન છે કે આપાત કિરણ આપાત થાય સપાટી ઉપર અને ત્યાંથી પરાવર્તન પામીને જાય ત્યારે એવો કયા કોણે આપાત કરવામાં આવે કે જેથી એની એ જ દિશામાં પરાવર્તન પામીને જાય તો ઝડપથી વિચારીને જવાબ આપો તમારા ઓપ્શન એ દસ ડિગ્રી ઓપ્શન સી ડિગ્રી કે ઓપ્શન ઓપ્શન 0 ડિગ્રી તો જીરો ડિગ્રી જ્યારે આપાત કોણ હશે ત્યારે જ પ્રકાશનું કિરણ જે છે એની એ જ દિશામાં આગળ જશે માની લો કે એટલા જ ખૂણે પરાવર્તન પામીને જતું રહેશે ખૂણો જેમ નાનો કરીશ છે એમ આ ખૂણો નાનો નાનો થતો જશે તો હવે એવો કયો સમય આવે કે જયારે પ્રકાશનું કિરણ એની એ જ દિશામાં તો કે એક જ પોસિબિલિટી છે જો પ્રકાશનું કિરણ સપાટીને એક્ઝેક્ટ નેવું ડિગ્રી આપાત થશે તો પરાવર્તન પામી સોરી ડિગ્રી ડિગ્રી એટલે લંબ સાથે નો ખૂણો લંબ સાથે સાથે સોરી સપાટી ડિગ્રી નો ખૂણો પણ લંબ સાથે જીરો ડિગ્રીનો સપાટી સાથે નેવું ડિગ્રીનો પણ સપાટીના દોરેલા લંબ સાથે જીરો ડિગ્રી એટલે લંબની દિશામાં જ આપાત થશે તો જ એની એ દિશામાં પાછું જશે બરાબર છે એટલા માટે અહીંયા પ્રશ્ન ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નેવું ડિગ્રી લખી નાખે આપણે ઓપ્શનમાં જ નથી આપો કન્ફ્યુઝ ના થાય તો એની જ દિશામાં થાય એટલે આપાત આપણ કે આપણે ખૂણાનું મૂલ્ય કોની સાથે ગણીએ સપાટી સાથે ગણતા નથી લંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો એને જ આપાત કોણ કહીએ તો આપતકોણ કોણનું મૂલ્ય જીરો ડિગ્રી હોય મતલબ લંબ જે દિશામાં એની એ જ દિશામાં કિરણ આવશે તો એની એ જ દિશામાં જશે બાકી એકે દિશામાં જશે નહીં તમને ક્રિકેટના રમતની ખબર હશે કે તમે પેલો બોલ રમતા હોય દઈને અહીંથી બોલ મારો તો તમારી પાસે પાછો ક્યારે આવશે તમે સીધી દિશામાં મારજો તો જ પાછો બાકી અહીંયા ઉભા ક્રોસમાં ફેંકજો ભટકાઈને આમ પેલી બાજુ જતું રહેશે તો બોલ જે ગયો એ દિશાને આપાત કિરણની દિશા કહેવાય ભટકાઈને ગયો પરાવર્ધન પામીને ગયો એમ ધારી લ્યો બરાબર તો બોલ પાછો ક્યારે આવશે તમે એક્ઝેટ સીધી લાઈનમાં ફેંકશો મતલબ એક્ઝેક્ટ નેવું ડિગ્રી મતલબ થયો તો લંબ થયો તો લંબની સાથે કેટલા ખૂણો લંબની સાથે લંબનો જ ખૂણો હોય હોય સમાંતર તો ડિગ્રી એ પાછો આવશે બરાબર બોલ પણ પાછો આવશે અને કિરણ પણ એની એ જ દિશામાં પરાવર્તન પામીને જશે તો આ જવાબ આશા રાખું છું તમને સમજાઈ ગયો બાકી દસ ડિગ્રી આપો તો દસ ડિગ્રી પરાવર્તન પામી જાય વીસ ડિગ્રી એ તો વીસ ડિગ્રી એ પરવર્તન પામીને જાય સો ડિગ્રી આવશે સો ડિગ્રી પોસિબલ નથી પણ આવે તો એ આ દિશામાં પરાવર્તન પામીને જાય સો દિશા અંશની જે કોઈ અધર દિશા છે એ તરફ પરાવર્તન પામીને જશે તો આશા રાખું છું તમને અબંધ કોણ અને જે કઈ એનો પરાવર્તન કોણ છે ક્યારે ઝીરો થાય ક્યારે વધી જાય એ બધું સમજાઈ ગયું હશે વધીએ આપણે નેક્સ્ટ એમસીક્યુ તરફ આગળ વધીએ એમસીક્યુ નંબર બે તમારી સ્ક્રીન ઉપર આ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે નીચેનામાંથી કયું સાચું છે ખાસ ધ્યાન રાખજો કયું સાચું છે એ અને સમતલ અરીસા વડે રચાતું તમારો ઓપ્શન એ વાસ્તવિક અને ઉલટું ઓપ્શન બી વાસ્તવિક અને ચત્તુ ઓપ્શન સી આભાસી અને ચત્તુ કે ઓપ્શન ડી આભાસી અને ઉલટું કયું રચાશે ઝડપથી વિચારવાનો પ્રયત્ન કરો અને જવાબ આપો કોમેન્ટ બોક્સની અંદર અને હું તો તમને જવાબ આપી જ દઉં છું આ રહ્યો તમારી સ્ક્રીન ઉપર એનો સાચો જવાબ ઓપ્શન સી આભાસી અને ચત્તુ હોય સમતલ બધા સવારમાં જાગીને તમારો સરસ મજાનો ચહેરો અરીસામાં જુઓ છો વાલ ઓળવો જ છો જે તો એમાં જે તમે દેખાવ છો એ તમારું આભાસી પ્રતિબિંબ છે તો એમાં એવું બને છે કે તમે અરીસામાં જુઓ તો બાબા રામદેવ યોગા કરતા ઊંધામાં શીર્ષાસન વાળા તમે દેખાવ કે ના કુંધુ આ તે એવું તો કઈ થતું નથી પ્લસ તમે જે દેખાવ છો એના પડદા ઉપર ઝીલી શકાતા નથી મતલબ આભાસી છે અને તમે જેમ ઊભા છો એમ જ ઘણા ઊંધા થઈને જોવે તો ઊંધું દેખાય સીધા હોય તો સીધું દેખાય પ્રતિબિંબ તો કેવું રચાય છે સીધું જ રચાય છે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ જે છે અને બીજું એક ધ્યાન રાખજો પ્રતિબિંબના કિસ્સામાં કે આભાસી હંમેશા ચત્તુ જ હશે અને વાસ્તવિક હંમેશા ઉલટું જ હશે આમ પણ આપણી ધારણાઓ જેવી હોય ગમે એમાં આમ તેમ પણ આપણે જે ધારી એ બધો આપણને આભાસ હોય કાલે આમ થઈ જશે હું આમ થઈ જાય તેમ થઈ જશે પણ આપણી મોટા ભાગની ધારણાઓ આભાસી હોય જ્યારે વાસ્તવિકતા એનાથી ઉલટી જ નીકળે તો વાસ્તવિક ઉલટું હોય અને આભાસી તત્વ હોય આ તમને સમજાઈ ગયો છે બરાબર તો સમતલ હરીસા વાળા તમને દેખાય છે મતલબ આભાસી છે આભાસી તત્વ જ હોય આ ચત્તુ વાસ્તવિક અને ઉલટું ક્યારે રચાશે અંતર્ગોળ અરીસો હોય પ્રતિબિંબ હોય એક જ સંજોગોમાં છે પણ એ અનંત અંતરે હોય તો એને મેળવવું મુશ્કેલ છે બરાબર મુખ્ય કેન્દ્ર એફ ઉપર રાખી દીધું હોય વક્ર જે તોય પણ ઉલટું જ રચાય છે એટલે વાસ્તવિકને ચત્તુ પોસિબલ નથી આભાસી અને ઉલટું આભાસી ક્યારેય ઉલટું હશે નહીં એ પણ પોસિબલ સમીક્યુ તરફ આગળ વધીએ ત્રીજો એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો જે ગોળાકાર અરીસા અંદરની સપાટી જે વક્ર સપાટી છે એ અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય તો એ હરીસા ખાલી જગ્યા કહેવામાં આવે બે પ્રકારના અંતરગોળ અરીસા હોય એક અંતરગોળ અને એક બહિર્ગોળ બરાબર તો જેની અંદરની અંતરગોળ સપાટી પરાવર્તક હોય વક્કર સપાટી તો એ અરીસો કયો થશે તમને જવાબ ખ્યાલ આવી ગયો હશે હું બોલો જ છું એ રીતે છતાંય ન આવ્યો હોય તો જોઈ લો હું જવાબ આવે છે બરાબર તો આનો જવાબ છે ઓપ્શન બી અંતરગોળ અરીસો દાખલા તરીકે આ કોઈ ગોળો છે હવે આ ગોળાની જો અંદરની સપાટી જે છે પરાવર્તક હોય તો એ અંતરગોળ અરીસો કેમ કે આ બાજુથી આમુ દેખા બહારની સપાટી પરાવર્ત કોઈ બી એક સપાટી પરાવર્તક થશે બે સપાટી પરાવર્તક હોય નહીં તો અહીંયા જો ચળકતું હોય તો અહીંથી કિરણો આમ આવે તો આ પ્રકારનું જે કંઈ છે એને કહેવામાં આવશે છે અંતરગોળ અરીસો જો બહારની સપાટી પરાવર્તક હોય તો એને કહેવામાં આવશે છે ગોળ અરીસો બરાબર એટલે આ બંને પોસિબલ હોય હવે સમજાય ગયું અંતરગોળ અને બહિર ગોળ અંદરની હોય અંતરગોળ બહારની હોય એ ગોળ તો આપણને અને વક્ર સપાટી છે એ માટે સમતલ તો આવશે જ નહીં કેમ સમતલ સીધી હોય વક્ર સપાટી જે છે એ વળેલી હોય એટલે અંતરગોળ કે બહિર્ગોળ એમાં આવશે

અને એ જેનો ભાગ છે એ ગોળો કહેવામાં આવે તો એ ગોળો આ અમુક ગોળાનો ભાગ જેમાંથી ગોળો હશે કેન્દ્ર હોય એક તો આ જે ગોળાનું કેન્દ્ર હોય એ આ અને બીજું આ જે અરીસો છે એનું કેન્દ્ર જે છે એ અરીસાનું કેન્દ્ર તમને અહીંયા જોવા મળશે તો આ વક્ર સપાટીનું કેન્દ્ર આ છે ગોળાનું કેન્દ્ર આ છે તો અરીસો જે વક્ર આખા ગોળાની સપાટીનો ભાગ હોય એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે તો વક્રતા કેન્દ્ર જે સી છે એ આ જ્યારે એટલે કે જેટલું પરાવર્તક સપાટી છે આ અને એ પણ ગોળાકાર હોય તો એનું જે કેન્દ્ર છે આ કેન્દ્રને ને ધ્રુપી કહેવામાં આવશે શું કહેવામાં આવશે ધ્રુવિ લે આમાં જ ઘણા બધા વક્રતા કેન્દ્ર લખ્યું છે પણ લોચો આ છે કોન્સેપ્ટ સમજો તો એમસીક્યુ ગમ્બે એવો આવડશે બરાબર છે સમજાવવા માટે તો અમે આવ્યા છીએ તો અહીંયા ધ્રુવ પી જે છે સાચો જવાબ આવશે મુખ્ય કેન્દ્ર કોને કહેવામાં આવે તો કે જ્યાં પરાવર્તન કિરણો પામીને ભેગા થતા હોય દાખલા તરીકે અહીંયા બધા ભેગા થાય છે તો આ એનું મુખ્ય કેન્દ્ર થશે મુખ્ય કેન્દ્ર પણ નથી દર્પણ મુખ એટલો જેટલો વિસ્તાર પરાવર્તક હોય એને દર્પણમુખ મુખ કહેવાય ટૂંકમાં જેવડો અરીસો હોય એ દર્પણમુખ થયું વક્રતા કેન્દ્ર આ રહ્યું વચ્ચે ગોળાનું કેન્દ્ર અને બાકી જે પરાવર્તક સપાટીનું કેન્દ્ર છે એને ધ્રુવ કહેવામાં આવશે તો આશા રાખું આ પણ સમજાઈ ગયું હશે બરાબર છે તો આપણે આગળ વધીએ આપણા આ વિડીયોના અંતિમ પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ અંતરગોળ અરીસા માટે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાશે ઓપ્શન એ મુખ્ય કેન્દ્ર એફ ઉપર બી વક્રતા કેન્દ્ર ઉપર સી એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે કે ડી વક્રતા કેન્દ્ર સી થી થોડેક દૂર ચાલો ઝડપથી જવાબ આપવાનો પ્રયત્ન કરશો નહીં તો આ રહ્યો જવાબ તમારી સ્ક્રીન ઉપર આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ મુખ્ય કેન્દ્ર એફ ઉપર શા માટે મુખ્ય કેન્દ્ર એફ ઉપર તો કે આપણે બધા જ જાણીએ છીએ કે જયારે કિરણો આ માની લો કે આ અંતરગોળ અરીસો છે અનંત અંતરેથી કિરણો આવતા હશે ત્યારે એ પરાવર્તન પામીને એક બિંદુમાં કેન્દ્રિત થશે કોઈ બી એક બિંદુમાં કેન્દ્રિત થશે આ જે કોઈ બિંદુમાં એ બધા કેન્દ્રિત થશે એ કેન્દ્રને એફ કહેવામાં આવશે શું કહેવામાં આવશે મુખ્ય કેન્દ્ર એ અને જ્યાં કિરણો ભેગા થાય જ્યાં ભેગા થાય ત્યાં જ પ્રતિબિંબની રચના થાય પ્રતિબિંબની રચના થાય તો ક્યાં ભેગા થયા અનંત અંતરવાળા ક્યાં ભેગા થાય એફ ની ઉપર બરાબર

તો પ્રતિબિંબ નજીક અને નજીક આનાથી નજીક પ્રતિબિંબ ક્યારેય નહીં રચાય એફસી અંદર બરાબર એટલે વસ્તુ જ્યારે દૂર હશે પ્રતિબિંબ નજીક રચે છે વસ્તુ જેમ જેમ નજીક આવશે એમ પ્રતિબિંબ દૂર દૂર ભાગશે આ કોન્સેપ્ટ યાદ રાખજો વસ્તુ દૂર પ્રતિબિંબ નજીક વસ્તુ નજીક પ્રતિબિંબ દૂર અને કેટલી નજીક તો તો કે વક્રતા કેન્દ્ર સી સી ઉપર ઉપર લાવો ને પ્રતિબિંબ રચાશે સી જે છે અહીંયા બાઉન્ડ્રી છે સી થી આમ બેલેન્સ જે છે એ થઈ જશે બીજું વક્રતા કેન્દ્ર સી ઉપર હશે તો ક્યારે રચાશે સી ઉપર જ રચાશે સી ઉપર પ્રતિબિંબ રચાશે મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે હશે જેવો સી અને એફ ની વચ્ચે સી અને એફ ક્યાં આવેલા હોય ખાસ સમજો સી અને ક્યાં આવેલા આ અરીસા મુખ્ય અક્ષ છે આ તમારો અંતરગોળ અરીસો છે આ ધ્રુવ પી છે અહીંયા વક્રતા કેન્દ્ર સી છે તો સી અને પી ની એક્ઝેટ વચ્ચે આપણું મુખ્ય કેન્દ્ર એફ આવેલું હોય તો હવે ખાસ સમજો વસ્તુ જ્યારે અનંત અંતરે છે પ્રતિબિંબ સૌથી નજીક એફ ઉપર હવે તમે વસ્તુને નજીક 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 લઈ આવશો અને જો સી ઉપર લાવીને મૂકી દેજો સી બાઉન્ડ્રી સી થઈ જાય અથવા તો વસ્તુ દૂર હોય પ્રતિબિંબ નજીક આવશે એને ઊંધું હાલે છે અને એનું જે બેલેન્સિંગ જે પોઈન્ટ છે એ શું છે વક્રતા કેન્દ્ર સી છે એટલે હવે જ્યારે વસ્તુને આપણે સી અને એફ ની વચ્ચે મૂકશું તો પ્રતિબિંબ સી ની

બરાબર જો તમારો બધાનો પ્રતિભાવ મળશે તો ચોક્કસથી યાદ હશે તો આ સાથે આપણો આ વિડીયોનો અહીંયા અંત જાહેર કરીએ છીએ આપણે આઈ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મમાં છીએ આઈસીએસ દ્વારા જુદા જુદા કોર્સિસ અવેલેબલ છે જો તમને એમાં પણ ઇન્ટરેસ્ટ હોય તો ચોક્કસથી અમારી એપ્લિકેશન પર આવો અને એમાં તમને જુદા જુદા કોર્સ અમારો વિજ્ઞાનનો પણ કોર્સ મળવાની સંભાવના છે એ પણ મળી જશે તો ઇન્ક્વાયરી જરૂરથી કરજો તો આ વીડિયોને પૂરો કરીએ છીએ તમે બધાએ ધ્યાનથી સાંભળ્યું બદલ થેન્ક યુ વેરી મચ